હવે આસામની શ્રેષ્ઠ કડક મીઠી લિજ્જતદાર ચા માટે એક જ નામ, જલદીપ ચા. 250 ગ્રામ અને 500 ગ્રામના પેકમાં ઉપલબ્ધ છે. એકી અવાજે વખણાયેલ જલદીપ ચા. સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ. ફોન નંબર 245-945-299-341. મોબાઈલ નંબર અનિલભાઈ 9825563830, ધર્મેશભાઈ 9879309107. પ્રથમ જ વાર ઉપલબ્ધ છે 5 કિલોનું કેન્ટીન પેક. સંપર્ક હોટેલ મારુતિ, પંચમુખા હનુમાન શેરી, મહેરલી ચોક, ભુજ. ફોન નંબર 222-218. મોબાઈલ નંબર 9878222218. 9979613245. જલદીપ ચા, પીઓ તો જાણો. જલદીપ ચા સૌની પસંદ. હવે પ્રથમ જ વાર 30% સુધીના મેગા ડિસ્કાઉન્ટ સાથે આપના બજેટમાં આપના પરિવારની મનપસંદ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વસાવવાની સુવર્ણ તક. શ્રીજી સેલ્સ એજન્સી રજૂ કરે છે કચ્છમાં પ્રથમ જ વખત દેશભરમાં પ્રખ્યાત ગ્રીન ડસ્ટ સ્માર્ટ ઓલ્ટરનેટિવ. 30% સુધીના ડિસ્કાઉન્ટ સાથે ફેક્ટરી સેકન્ડ્સ ગેરેન્ટેડ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, LCD, LED, TVની વિવિધ શ્રેણીઓ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, માઇક્રોવેવ ઓવન, કમ્પ્યુટર્સ, મોબાઈલ, કિચન એપ્લાયન્સીસ અને ઘણું બધું. બ્રાન્ડેડ પ્રિવિતના સસ્તા. કુછ તો ગડબડ હૈ ભાઈ સાહેબ. ગડબડ નહીં, રીફર્બિશ્ડ સમજે. સાથ મેં એક સાલ કી વોરંટી ભી. ગ્રીન ડસ્ટ સ્માર્ટ ઓલ્ટરનેટિવ દ્વારા કરો આપના સ્વપ્ન સાકાર. આજે જ અમારા ઓથોરાઇઝ શોરૂમ ની મુલાકાત લો. શ્રીજી સેલ્સ એજન્સી, શોપ નંબર 1, વિજયનગર, કેડી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પાસે, હોસ્પિટલ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9725339736. આપના બજેટમાં આપના પરિવારની મનપસંદ ગેરેન્ટેડ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વસાવો. શ્રીજી સેલ્સ એજન્સીની અણમોલ ઓફર. Green Dust Refurbished Factory Seconds, Guaranteed Low Prices, Certified Quality aur 1 Saal Ki Warranty Bhi. Duplicate? Nahin, Original Refurbished. Bade smart nikle hai. Green Dust Smart Alternative. Namaskar, Kachh News ma apnu swagat chhe, hun Sunil Makhad. Aaj na bulletin na anya samacharo ni haliye. Te pehla ek najar kariye, mukhya samacharo upar. Mata na mad taraf vaito thayo padyatriyo no prabah. આશાપુરા મંદિર જાગીરના ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર કહે છે કે શ્રાદ્ધના બદલે નવરાત્રીમાં માતાજીના દર્શન થઈ શકે તો વધુ સારું. પદયાત્રા દરમિયાનની પ્રેરણાના કારણે રોપાયું મેડિકલ સેવાનું વિચાર બીજ અનુભવીશું. ભાજપના પ્રવક્તા ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરનો શ્રદ્ધાભાવ. 13 વર્ષથી સેવા કેમ્પ ચલાવતા ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની અન્નનો બગાડ નહીં કરવાની અપીલ. જમાડીએ છીએ પદયાત્રીઓને ભાવતા ભોજન. જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિલાલ ઠક્કર ડુમરાવાળા દ્વારા સંચાલિત સેવા કેમ્પમાં દર 2 કલાકે બદલાય છે મેનુ. અને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિને કચ્છભરમાં અંજલિ. મોમ સ્કૂલ, એક્સેલન્સ ઇન એજ્યુકેશન સિન્સ 1980. નાવ યોર્સ બેસ્ટ મોમ સ્કૂલ ઇઝ સ્ટીલ 8th સ્ટાન્ડર્ડ. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education.
Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat, 98250-18335. હવે જોઈએ સમાચારો વિગતવાર. શરૂઆત કરીએ પદયાત્રીઓના સેવા કેમ્પના સમાચારથી. જોઈશું પદયાત્રીઓ માટે ભાવતા ભોજનના રસથાળ પીરસીને સેવા કરતા જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિલાલ ઠક્કર. માં આશાપુરાના દરબાર તરફ ડગમાંડતા પદયાત્રીઓથી કચ્છના રાજમાર્ગો ઉભરાઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર કચ્છમાં પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આ દ્રશ્ય ભુજની આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર શરૂ કરાયેલા સેવા કેમ્પનું છે. છેલ્લા 5 વર્ષથી આ સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓની સેવા કરાય છે. કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિલાલ ઠક્કર ડુમરાવાળાના માર્ગદર્શન નીચે ચાલતા આ સેવા કેમ્પની વિશેષતા એ છે કે અહીં દર 2 કલાકે પદયાત્રીઓને ભાવતા ભોજનનો રસથાળ પીરસાય છે. કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિલાલ ભાનુશાલીના હસ્તે ખુલ્લો મુકાયેલો આ સેવા કેમ્પ અનિરુદ્ધ જયંતિલાલ ભાનુશાલી, ભાવેશ જેઠાલાલ ઠક્કર અને લક્ષ્મણ વાલજી છાંગાની સ્મૃતિમાં શરૂ કરાયો છે. આ સેવા કેમ્પમાં માં આશાપુરાના દરબારની સ્થાપના કરાઈ છે. અનુભવીય જયંતિલાલ ઠક્કર ડુમરાવાળાનો શ્રદ્ધાભાવ. આની સંખ્યા અમે નથી ગણતા, એનું કારણ છે કે જેમ વધુમાં વધુ પદયાત્રીઓ લાભ લે એવી અમારી ઈચ્છા છે. અને અમે રસ્તામાં કોઈ ગાડી બી પસાર થતી હોય, માતાજીના મળ જતી હોય, તો એમને પણ ઊભી રાખીને પ્રસાદ લેવાનો આગ્રહ કરી અને અમારા કાર્યકરો કાર્ય કરી રહ્યા છે. શું જમાડો છો આજે પણ? અહીંયા કંઈક નવું છે પદયાત્રીઓ માટે. હર 2-2 કલાકે આઈટમો ફરતી હોય છે અને 4-4, 5-5 આઈટમો હોય છે. ટૂંકમાં તમને કહું કે અમે અને અમારા દાતાઓ જેટલું સારામાં સારું કરી શકીએ માતાના મઢના પદયાત્રીઓ જે અહીંયાથી બહુ જ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે અને કોઈક તો 200-400 કિલોમીટર ચાલીને જતા હોય, ત્યારે આપણે પણ એક નૈતિકતા ફરજ છે કે આપણા ધર્મની આ જે સાચી ભાવના અને સાચી શ્રદ્ધાથી જતા હોય એવા માના યાત્રાળુ અને માલના ભૂલકાઓ કે બાળકો કે માતાઓનું અમે જેટલી વધુમાં વધુ સેવા કરીએ એવી સેવા કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરીને તો દર 2-2 કલાકે અમારું મેનુ ચેન્જ થતું હોય છે, તેમાં લાઈવ જ્યુસ, ફ્રૂટ, પાણીની તરસ ન લાગે, ચાલવામાં મદદરૂપ થઈ શકે એવા ડાયટ્સ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સવાળા આઈટમો, મીઠાઈઓ, પૂરી, ભાજી અને જે જે આઈટમ જે જે ટાઈમ ઉપર હોય છે, ચાઇનીઝથી કરી, ઇટાલિયનથી કરી, મોગલાઈથી કરી, ગુજરાતીથી કરી, કચ્છી સહિતની આઈટમો અહીંયા પ્રસાવવામાં આવે છે. આપના શુભ પ્રસંગોને હવે મહેકાવો ગુલાબનો સુંદર સુશોભન દ્વારા. હવે કચ્છની ધરતી ઉપર સૂર્યવંશી પામ ચૂરડી દુણૈના ઉપવનમાં ખીલેલા ગલગોટા જેવા ગુલાબ દ્વારા કરો શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન. લગ્ન પ્રસંગ, કોર્પોરેટ બિઝનેસ મીટિંગ, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, ફ્લાવર બુકે ઉપરાંત રાજકીય કાર્યક્રમો, ધાર્મિક ઉત્સવો, ભગવાનના શણગાર માટે મેળવો કચ્છના તાજા શ્રેષ્ઠ ગુલાબ. ભુજ માંડવી રોડ ઉપર ધુણઈ પાસે આવેલા ચૂંડડી ગામની ધરતી ઉપર મહેકી રહ્યો છે સૂર્યવંશી ફાર્મના તાજા ગુલાબનો બગીચો. અહીં ઉપલબ્ધ છે વિશ્વના શ્રેષ્ઠ ગુલાબ, ગ્રેડિયેટર ગુલાબ, મોટા અને લાંબા સમય સુધી મહેકતા ગુલાબ ઉપરાંત મનમોહક ગુલાબોની અન્ય વેરાયટી. વેપારી પૂછપરછ તેમજ શુભ પ્રસંગોની જરૂરિયાત માટે સંપર્ક કરો હરીશભાઈ વેકરિયા, ફોન નંબર ભુજ 0-28-32-282-625. સૂર્યવંશી ફાર્મ બસ સ્ટેશન પાસે નારણપર તાલુકો ભુજ, મોબાઈલ નંબર 99-7-96-9-25, ઈમેલ suryavanshifarm@yahoo.com. સૂર્યવંશીના ગુલાબ સંગાથે હવે મહેકાવો કચ્છી યતની બહેક. સૂર્યવંશી ફાર્મ, રિયલ રોઝ ગાર્ડન. તો ભુજ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા છેલ્લા 17 વર્ષથી દ્વિરામેશ્વર યુવક મંડળના માધ્યમથી સેવા કેમ્પ ચલાવે છે. જોઈશું પદયાત્રીઓને અન્નનો બગાડ નહીં કરવાની અપીલ અને વાત કરીશું માના દર્શન ક્યારે કરવા, શ્રાદ્ધમાં કે નવરાત્રિમાં. પદયાત્રીઓની સેવા અર્થેના ભુજના સૌથી મોટા એવા દ્વિધામેશ્વર યુવક મંડળના સેવા કેમ્પનો ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ભક્તિભાવ સાથે પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે આ કેમ્પના મુખ્ય સૂત્રધાર અને ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણસિંહ વાઢેર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવા કેમ્પની સેવાને બિરદાવતા ભુજ સ્વામિનારાયણ મંદિરના કેપી સ્વામી, સર્વે પદયાત્રીઓને અમારા ખૂબ ખૂબ અભિનંદન કે આપ આટલો બધો પરિશ્રમ કરી ને આપનો જે સનાતન હિન્દુ ધર્મ એને ટકાવી રાખો છો, જેથી કરીને અમે ખૂબ રાજી છીએ. અને ભગવાન સ્વામિનારાયણ માં આશાપુરા પાસે એવી પ્રાર્થના કરીએ કે આપને હર હંમેશ આવીને આવી શક્તિ પ્રદાન કરે. આમ તો નવરાત્રીનો પ્રારંભ શનિવારથી થશે, અત્યારે શ્રાદ્ધનો મહિનો ચાલે છે, પણ પદયાત્રીઓનો દસારો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. દ્વિધામેશ્વર યુવક મંડળના યુવાનો દ્વારા થઈ રહેલ પદયાત્રીઓની સેવાને બિરદાવતા માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર શ્રદ્ધાને સાંકળતું સૂચન કરતા આપણી ધાર્મિક પરંપરાને યાદ અપાવે છે. નવરાત્રિનો મહોત્સવ, નવરાત્રિ જ્યારથી સ્ટાર્ટ થતી હોય ત્યારે આપણે મહાના જો દર્શન માથો ટકાવી અને દર્શન કરીએ તો વધારે ઉચિત થાય. પણ હમણાં ઘણા વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ કે માહી ભક્તો શ્રાદ્ધમાં બધા પગે ત્યાં આવે છે, શ્રાદ્ધની અંદર પણ દર્શન કરે છે. દર્શન કરવો તો ગમે ત્યારે થઈ શકે, પણ નવરાત્રિનો જો મહત્ત્વ છે અને આપણા નવરાત્રિના મહત્ત્વને નિમિત્તે જ જો પદયાત્રાએ આવતા હોઈએ તો ખરેખર માના દર્શન કરવાનો લાવો જ્યારે નવરાત્રિ સ્ટાર્ટ થતી હોય ત્યારે જ થઈ શકે. દ્વિધામેશ્વર યુવક મંડળના સદસ્યો સાથે આ સેવા કેમ્પના મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રસિંહ જાડેજા ખડે પગે પદયાત્રીઓની સેવા કરે છે. રાત અને દિવસ એમ 24 કલાક ધમધમતા આ સેવા કેમ્પને 13 વર્ષ થયા છે. દિન પ્રતિદિન પદયાત્રીઓની સેવામાં વધી રહેલા સેવા કેમ્પની સંખ્યાને આવકારતા રાજેન્દ્રસિંહ જાડેજા એક બહુમૂલ્ય સૂચન કરતા કહે છે કે જોજો હો, સેવા કેમ્પમાં ક્યાંય અન્નનો બગાડ ન થાય. આજે તમે જોશો તો માતાના મઢથી 1-1.2 કિલોમીટરના અંતરે બધા કેમ્પ આવ્યા છે, બધા માતાજીની સેવા કરે છે. પણ પદયાત્રીઓને એક નમ્ર નિવેદન છે કે જેટલો પણ આપ બધા કેમ્પમાં લાભ લ્યો પણ અન્નનો બગાડ આપ નહીં કરો, કારણ કે અન્ન આજે ઘણા લોકોને અન્ન મળતું પણ નથી અને જો આપણે આટલું બધું અન્નનો બગાડ કરશું તો એ વ્યાજબી વસ્તુ નથી. અન્નનો બગાડ કર્યા વગર આપણે જેટલું જોઈતું હોય એટલું જ આપણે લઈ અને અન્નને આપણે એના જે બગાડ કરવાની જે વૃત્તિ છે એ આપણે જો નહીં કરીએ તો એનાથી ઘણા બધા લોકોને અન્ન મળી શકશે એવી મારી એક વિનંતી. રોટરી નવરાત્રિ મહોત્સવ 2023 બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ જંજીર, સત્યાગ્રહ, દો દુની ચાર અને ઓ માય ગોડ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ મ્યુઝિક ડાયરેક્ટર મનમીત સિંઘ, હરમીત સિંઘ મીત બ્રધર્સ, અંજનના સથવારે, પ્રીતિ પિંકી ઓર્કેસ્ટ્રાના સાજિંદાઓના તાલે, આવો ગરબે ઘૂમીએ. પ્રખ્યાત સિંગર, એન્કર, એક્ટ્રેસ ખુશ્બુ ગરેવાલ, સુચિતા વ્યાસ, તોરલ વ્યાસ અને રિપલ તોસાનીના સુમધુર સ્વરનો જાદુ આપ માણી શકશો. રોટરી નવરાત્રિ મહોત્સવ 2023 આ નવરાત્રિ મહોત્સવ દ્વારા થનાર આવકનો મહત્તમ સદુપયોગ ખારી નદી સ્મશાન સંકુલ મધ્યે આકાર લેનાર ગેસ આધારિત સ્મશાન સ્વર્ગ પ્રયાણધામના નિર્માણ માટે તથા રોટરી એજ્યુકેશન સોસાયટી સંચાલિત રોટરી સ્કૂલ ભુજના વિદ્યાર્થીઓ માટે નવી બસ વ્યવસ્થા કરવામાં આવશે. તારીખ 5 ઓક્ટોબરથી રાતના 9:30 વાગ્યાથી દરરોજ 2 રાઉન્ડ રમી શકાશે. ઇનામોની વણઝાર સાથે માણીએ માના નવરંગ નોરતા રોટરી ક્લબના સથવારે રોટરી નવરાત્રી મહોત્સવ 2023 જેના સ્પોન્સર છે રતનવીર નેચર ક્યોર સેન્ટર બિદડા. આપના પાસનું એડવાન્સ બુકિંગ પણ આપ કરાવી શકો છો. આ છે આપના પાસ માટેના સંપર્ક સૂત્રો. અને હવે વાત
પદયાત્રા દરમિયાન થયેલા અનુભવ પછી શ્રદ્ધાના બળે શરૂ કરાયેલ મેડિકલ સેવાની પ્રેરણાથી આજે અમે આપને બતાવીશું કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર દ્વારા થઈ રહેલ પદયાત્રીઓની મેડિકલ સેવાની તૈયારીનો ધમધમાટ. આસો નવરાત્રી દરમિયાન સમગ્ર કચ્છમાં માં આશાપુરાના ભક્તો દ્વારા પદયાત્રીઓની કરાતી વિવિધ સેવાના દર્શનમાં વર્તાતો શ્રદ્ધા અને આસ્થાનો ભાવ આપણા હૃદયને પુલકિત કરી મૂકે છે. આ દ્રશ્ય એક સાથે અનેક સેવા કેમ્પોને સાંકળીને મેડિકલ કીટ પહોંચાડવાની તૈયારીના ધમધમાટનું છે. ભુજથી માતાના મઢ સુધીના માર્ગ ઉપર નાના મોટા મળીને કુલ 20 પણ વધુ સેવા કેમ્પોમાં મેડિકલ કીટ પહોંચાડવાની સેવાકીય કામગીરી ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર એકલે હાથે કરે છે. પિતા રસિકભાઈ મેઘજી ઠક્કર, માતા હસ્તાબેન રસિકભાઈ ઠક્કરની પ્રેરણા અને આશીર્વાદથી થઈ રહેલા આ સેવા કાર્યમાં ભાઈ પિયુષ ઠક્કર અને નાનકડો પુત્ર વરુણ ઘનશ્યામ ઠક્કર પણ જોડાય છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર આ સેવા કાર્ય સાથે કેવી રીતે સંકળાયા એ વાત કરતા તેમના હૃદયનો ભાવ અને સચ્ચાઈનો રણકો આપણને સ્પર્શી જાય છે. લગભગ 20 વર્ષ પહેલા હું માતાને મળ પગે જતો હતો ત્યારે રવાપર પાસે મારા પગમાં એકદમ દુખાવો થયો અને માતાના રવાપરના પુલ ઉપર હું બેસી ગયો. બેસી અને માને પ્રાર્થના કરી કે કોઈ ટ્રકવાળાને મોકલતો હું તારા દર્શન કાલ સવારે કરી શકું. પણ માએ એક રાજદૂત મોટરસાઇકલવાળા પશુ દવાખાના ડૉક્ટરને મોકલાવ્યો અને એ ડૉક્ટરે મારા પગમાં સ્પ્રે લગાડી મને ટેબ્લેટ આપી અને સાજો કરી અને હાલતો કરી દીધો. ત્યારે માને પ્રાર્થના કરી કે હે જગજનની, હે કચ્છની કુળદેવી, માય માય આશાપુરી, મને તાકાત દે કે તારી પદયાત્રા જેટલા વર્ષો સુધી હાલે એટલા વર્ષ સુધી તારા પદયાત્રીઓની હું મેડિકલ કેમ્પ મારફતે સેવા કરી શકું. અને માતાજીએ મને આજે શક્તિ આપી છે, માએ મને આશીર્વાદ આપ્યા છે. આજે મને ગૌરવ થાય છે કહેતા કે મારો 9 વર્ષનો દીકરો પણ આ સેવામાં મારી સાથે છે. મારી આવનારી પેઢી અમને જે મા બાપે સારા લક્ષણ આપ્યા એ મારો દીકરો પણ આ સેવા કરવા માટે થનગને છે એનું મને બહુ મોટું ગૌરવ છે. આની અંદર ટોટલ 21 આઈટમ હોય છે. કપાસ, પાટા, લાલ દવા, બેન્ડેઆઇટ, દુખાવાની ગોળી, તાવ માથાની ગોળી, શરદીની ગોળી, ઉધરસની ગોળી, ઝાડા બંધ કરવા માટેની ગોળી, હોમિટ બંધ કરવા માટેની ગોળી, એવી 7 જાતની ટેબ્લેટ, 2 જાતના સ્પ્રે, દુખાવા માલિશ માટેના ટ્યુબ અને દુખાવા માટેના અલગથી ટ્યુબ અને અલગથી મલમ. માએ આશીર્વાદ દીધા છે, માના ચરણોમાં આપના માધ્યમથી વંદન કરું છું અને માને કહું છું માં હજી પણ શક્તિ દે છે. અને આપના માધ્યમમાંથી કહેવા માગું છું કે કોઈ પણ કેમ્પવાળાને મેડિકલની જરૂરત હોય તો એ મારો સંપર્ક સાધે તો અમને જરૂર મેડિકલ પહોંચતું કરીશ. Hey, hurry up, wait up, little sub-sheet bomb.
ગાંધી જયંતિ પ્રસંગે સમગ્ર કચ્છમાં ગાંધીજીને અંજલિ અર્પણ કરાઈ હતી, તો 2 ઓક્ટોબરે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ અંજલિ અપાઈ હતી. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકા દ્વારા ગાંધી પ્રતિમાને હારારોપણ કરી અંજલિ અપાઈ હતી. પ્રમુખ હેમલતાબેન ગોર, ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા હંસાબેન લાલન સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતા ગાંધીજીને અંજલિ અર્પણ કરાઈ હતી. જોકે દેશ અને દુનિયામાં ફાધર ઓફ નેશન એટલે કે રાષ્ટ્રપિતા તરીકે જાણીતા 20મી સદીના સૌથી મોટા લોકનેતા મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરવા આંગળીના વેઢે ગણાય એટલા જ નગરસેવકો ફરક્યા હતા. આ પ્રસંગે શાબ્દિક અંજલિ અર્પતા પ્રમુખ હેમલતાબેન કૌર, ગાંધીજી એક સત્ય અને અહિંસાના પ્રેમી હતા, સાચા માર્ગ ઉપર ચાલનાર તેઓ પોતે હતા. પોતે દેશ માટે અને લોકો માટે પોતે પોતાનો લોહી આપ્યો હતો. તો આજના દિવસે ગાંધીજીની જન્મજયંતિ ઉજવીએ અને ગાંધીજીને ખૂબ યાદ કરીએ આપણે. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરાઈ હતી. દેશની આઝાદીના ઘડવૈયા એવા મહાત્માજીને અંજલિ અર્પવામાં કોંગ્રેસના નેતાઓ પણ ઉદાસીન રહ્યા હતા. રાહુલ બાબાની આગળ પાછળ દોડતા યુવા કોંગ્રેસીઓ અને સિનિયર કોંગ્રેસીઓની ગેરહાજરી વચ્ચે એકમાત્ર સિનિયર નેતા શંકરભાઈ સચદેએ ભારે આદરપૂર્વક પૂજ્ય બાપુને અંજલિ અર્પણ કરી હતી. નેલ્સન મંડેલાએ કહ્યું છે તેમ દક્ષિણ આફ્રિકા અને ભારત એમ દુનિયાના 2 દેશોમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા હોય એવું દુનિયાનું વિરલ વ્યક્તિત્વ એટલે મહાત્મા ગાંધીજી. અને મહાત્મા ગાંધીજીના વૈશ્વિક પ્રદાનને નજર સમક્ષ રાખી, એમના વૈશ્વિક પ્રદાનની કદર કરી અને જેને આપણે યુએનઓ તરીકે ઓળખીએ છીએ, એ સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ આજના દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યું છે. આ ગાંધીજીને સમગ્ર વિશ્વની અંજલિ છે. એવા મહાપુરુષના જીવનમાંથી એમના જન્મદિને આપણે સૌ પ્રેરણા લઈ સમાજ માટે, દેશ માટે જે કંઈ આપણાથી થાય એ કરી છૂટવું જોઈએ. 2 ઓક્ટોબર પ્રસંગે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ અંજલિ અર્પણ કરાઈ હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર અને અન્ય નગરસેવકોએ આ પ્રસંગે શાસ્ત્રીજીને અંજલિ અર્પી હતી. દેશને જય જવાન જય કિસાનનો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રીને વામનકદના વિરાટ નેતા ગણાવતા ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, લાલબહાદુર શાસ્ત્રી નો એમનું કદ વામન હતું પણ એમના વિચારો એકદમ વિરાટ હતા. એમના જે વિચારોમાંથી આપણે સૌને પ્રેરણા લઈ એ જ આ પ્રસંગે. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંક ની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કચ્છની જિલ્લા અદાલતે 4000 જેટલા કોર્ટ કેસોના અરજદારોને ઝડપભેર ન્યાય અપાવવા મહાકુંભ લોક અદાલત યોજીને ગાંધી જયંતિની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ભુજની મુખ્ય અદાલત મધ્ય મેગા લોક અદાલત યોજાઈ હતી. જિલ્લાની 864મી અને ભુજની 134મી આ લોક અદાલતને જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ શ્રી બ્રહ્મભટ્ટે ખુલ્લી મૂકી હતી. તેમની સાથે કચ્છ બાર એસોસિએશન, ભુજ બાર એસોસિએશનના સભ્યો ઉપરાંત જિલ્લા કોર્ટના વિવિધ કેસોના અરજદારો, પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય લોક અદાલત કરતા આ લોક અદાલત વિશિષ્ટ હતી. તેનું કારણ, મેગા લોક અદાલત તરીકે એક સાથે 4000 જેટલા કેસો મુકાયા હતા. ગાંધી જયંતિને સાંકળીને યોજાયેલ લોક અદાલતની વિશિષ્ટતા વિશે વાત કરતા કચ્છ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ શ્રી બ્રહ્મભટ્ટ કહે છે કે આ લોક અદાલત
ન્યાય માટેનો મહાકુંભ છે. પણ મેગા લોકઅદાલત જેને કહીએ એમે એક લોકઅદાલતનો મહાકુંભ ખૂબ પુષ્કળ મોટા પ્રમાણમાં કેસો મૂકીએ અને એના વધુને વધુ કેસોના નિકાલ થાય, જુદા જુદા પ્રકારના કેસો ગોઠવવામાં આવે, મૂકવામાં આવે અને એના સમાધાન માટે જે લોકઅદાલત કરીએ છીએ એને મેગા લોકઅદાલત કહીએ છીએ. આજે વિશિષ્ટતા એ છે કે આજે સમગ્ર રાષ્ટ્ર એના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે યાદ કરે છે. એમનો જન્મદિવસ છે અને એની સ્મૃતિમાં, એની શ્રદ્ધાંજલિ રૂપે એમને સ્મૃતિમાં આપણે જે પણ કરી શકીએ, યથાશક્તિ યોગદાન આપે તો દરેક વ્યક્તિ, દરેક સંસ્થા અને દરેક ડિપાર્ટમેન્ટ પોતાનાથી બનતું આજના દિવસે ગાંધીજીની સ્મૃતિમાં કંઈક કરે તો એ સાચી અંજલિ કહેવાય એમ માની અને કરી રહ્યા છે. તો આપણે પણ એક મેગા લોકઅદાલતમાં 4000 જેટલા કેસો આજે મૂકેલા છે. આ 4000 કેસો પૈકી મોટાભાગના કેસો મોટર એક્સિડન્ટને લગતા છે, કેટલાક કેસો બેંકને લગતા છે, કેટલાક વીજ કંપનીને લગતા, એટલે PGVCLના કેસો છે. એ સિવાય વિવિધ અદાલતોમાં પેન્ડિંગ ફોજદારી અને દિવાની પ્રકારના કેસો છે અને આ તમામ કેસોના પક્ષકારોને એ અગાઉથી પણ જાણ કરવામાં આવેલી છે. એમને પોતાના પ્રશ્નો કયા છે એ પ્રશ્નો આઇડેન્ટિફાઈ કરવા માટે, એ પ્રશ્નોને ડિસ્કસ કરવા માટે, એમની નજીક આવવા માટે અને એના સમનિકા નિરાકરણ માટેની તક મળે એ માટે પણ તક આપેલી છે. અને એ બહુ જ સવાલ, એમના પ્રશ્નો એકદમ આમ નિકટ આવી ગયા છે અને આજે પૂરી આશા છે કે દરેક લગભગ મોટાભાગના પક્ષકારો પોતાના કેસોના નિરાકરણ કરીને જશે. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.